નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવમીર ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર દારૂ પકડવા મામલે કાર માલિક પર કાર્યવાહી નહીં કરવા પીએસઆઈ પોલીસ મથકમાં જ રૂપિયા વીસ હજાર લેતા ઝડપાયો રાજ્યમાં ખોખલી દારૂબંધીના કારણે અનેક પોલીસવાળાઓ માટે ખિસ્સો ગરમ કરવા માટેનો મોકો સમજી બેઠા છે આવા જ પોલીસ જવાનોની પૈસા લાલસાભરી થોપ લગાવવા માટે એન્ટી કરપ્શન બ્યુરોની ટીમ સતત પ્રયત્નશીલ રહે છે આજે વડોદરા પાસે સાવલી પોલીસ મથકમાં જ દારૂ પકડવા મામલે કાર માલિક પર કાર્યવાહી નહીં કરવા માટે પૈસા લેતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રંગે હાથ ઝડપાયા છે જેને કારણે હવે પોલીસ જવાનો જ્યાંથી કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળી રહ્યા છે ત્યાં જ પૈસા લઈને મામલો રફે કરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની બેફિકરાઈ ખુલ્લી પડી છે સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદીના પતિ નામે જયેશભાઈ જયંતિભાઈ મિસ્ત્રી મિકેનિક છે ફરિયાદીના પતિએ એક સેકન્ડ હેન્ડ સિલ્વર કલરની કાર પરિજન ભાવિન કુમાર મણિભાઈ સુથારના નામે લીધી હતી ગાડીનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી નોટરી કરી ફરિયાદીના પતિના નામે કરાવવાની વાત હતી વર્ષ બે હજાર ઓગણીસ માં આર્થિક જરૂરિયાત ઊભી થતા કાર પવનભાઈ પંડિત પાસે રૂપિયા એક પોઈન્ટ વીસ લાખમાં ગીરવે મૂકી હતી આ પવનભાઈને ફરિયાદીના પતિએ લીધેલ નાણાં ન આપી શકતા પવનભાઈએ ગાડી સંજયભાઈ રહે લોટિયા ભાગોળ આનંદ નામના ઈસમને ગીરવે આપી દીધી હતી આ ગાડી સાવલી ખાતે દારૂમાં પકડાતા સાવલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેથી ગાડી જેના નામે છે તેવા ભાવિન કુમાર મણિભાઈ સુથારની સાવલી પોલીસ સ્ટેશને પાંચ ઓગસ્ટ બે રોજ અટકાયત કરવામાં આવી હતી જે બાદ ગૌરંગીરી ગોસ્વામી મારફતે કેસ ની પતાવટ માટે એનએમપી એસ આઈડી વાસિયા રહે સીપીઆઈ ક્વાર્ટર્સની બાજુમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ક્વાર્ટર્સ સ્વાલી મૂળ રહે સાવા તાલુકો માંગરોળ જિલ્લો સુરત સાથે રૂપિયા પાંત્રીસ હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું ફરિયાદી પીએસઆઈ આઈડીએમ વાંસદિયાને લાંચની રકમ રૂપિયા પાંત્રીસ હજાર આપવા માંગતા ન હોવાથી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી જેથી ફરિયાદના આધારે લાંચના છટકાનું આયોજન સાવલી પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું જેમાં સાવલી પોલીસ મથકના પીએસઆઈ ડીએમ વાંસદિયા જયેશભાઈ જયંતીભાઈ મિસ્ત્રી ઉર્ફે રાજુ પાસે કોમ્પ્યુટરના છેલ્લા ડ્રોવરમાં રૂપિયા વીસ હજાર ફરિયાદીના પતિ સાથે આવેલ રાહુલ રમેશભાઈ સુથારના ઉર્ફે દેવો પાસે રૂબરૂ મુકાવી હતી

ચેનલ એટલે કે ન્યૂઝ કરો 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 શેર અને અને ફોલો હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નમસ્કાર દર્શક મિત્રો હું છોપાયલ બાંભણિયા આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દિવ ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર